આજે હે ને આપણે તાર બાપ ને આ કપડા પહેરાવવાના છે હો. કા વાય કા કપડા હું કામ ખબર છે તને? જો ઓલા ચૂંટણી મુભા ન કર્યા સરપંચ ની ચૂંટણી માં, એને તો ઉભું જ નતું રહેવું. આ તો હે ને હું એને બધા કામ પરાણે કરાવું છું. એટલે સરપંચ ની ચૂંટણી નું ફોર્મ આપણે ભરાયું, ઉભાઈ આપણે રખાવા, મતદાન કરવા આપણે પરાણે મૂક્યા ને આજે જો પરિણામ હે એનું 11 વાગે. એટલે હે ને હમણાં આવતા જ હશે ને આ બે જોડી આપણે પહેરાવવાની છે. સમજી ગયો? હાલ આવતો જશે. હા મારા દાદા 5-7 પૂરા હતા એટલે મને દાદા ઉપર છોકરો ઉતરશે. છોકરો આવડું કયું વધતો નથી. આનું પરિણામ બધા ખબર પડે કે આપણા ઘર ના બધા પરિણામ નબળા આવશે. પેલા ઉભા રે, ચાંદલો કરવાનો. હાલે ચાંદલો કરો. પેલા કઈ કે લાગલો? હા લાગી જો. મને કાલ ખેલે હું કામ કોઈ દી કરવા દીધું તમે? હાલો તમારા બાપનો કયું આખો હો? પેલા ખારા હું થાવ જલ્દી ખબર જ પડતી. હું ઘરનો ધણી છો, તમે માં દીકરો છો. કે જો મને જીતાડો એમ તો કહી દે. માતાજી મારે વરદે. ઓય માં હે માતાજી, આ પરિણામ છે. પરિણામ નબળું આવવું જોઈએ. મોટો મને ખબર છે ક્યાંથી કાપી નાખે તો વાંધો નઈ. તમને કેટલી વાર કીધું હે કે કબાટમાં આમનામ બધાય કપડા નહીં મૂકવાના, તારા આમનામ બધાય ગોટા વાળીને મૂકસ, મારું બધું વિખાઈ જાય છે. કેટલીક વાર કહેવાનું હોય તને? કબાટની હાલત જો, આમાં કોઈ કપડા ઘરે હોય ને કબાટ જોવે તો કેવા ભૂંડા લાગી. મારા પપ્પા ને મારા બે ના કપડા ભેગા કરી નાખે.
હવે તો તાર બાપ સરપંચમાં ચૂંટાઈ ગયો એટલે હવે તો આપણે ક્યાંય કુટુંબમાં જાવું ને તો બધાય મને શું કહે ખબર હે? જો સરપંચની વહુ આવી હો મને એમ કહે અને તને શું કહે તને ખબર હે? શું કહે ત્યાં સરપંચનો દીકરો આવ્યો તો પછી આપણા બેનો તો તારા બાપ તારા બાપનો ભલે વટ ન પડે ભાઈ આપણા બેનો તો વટ પડશે અને હવે તો હે એટી કેટીમાં જ રહેવાનું નવા કપડા પહેરવાના ને આખો દી તૈયાર થઈને જ ગામમાં ફરવાનું તમે મને મતદાન સરપંચ બનાવ્યો તો જાણી એમ લાગે હું તમારો ગુલામ આવ્યો છું તમે ઘડીએ વળીએ ઘરે આવો અમે મત દીધા ત્યારે તમે સરપંચ થયા ને નકર એમ નામ સરપંચ થાત તમે ભાઈ વાત તમારી બધી હાસી હું તો એમ કુછ નો દીધો તો હરો હતું તમે જાઓ માસી પાણી નથી આવતું તમારે ઘરે શું થયું ગયેલું હું હમણાં ખાઈ ને આવું લઈને તમે જાઓ પણ પેલા પેટ નું તો કરી લઉં પછી પાણી નું થઈ જાય અરે રે તમે કરો સારું ખાવા મારું આવું જાઓ તમે એના બાપ ને કેવાય મને નો કેવાય સમજાવવાનું બસ ને એ હું જાવીશ જાવ તમે તમારી વાત બીજું ઉભું હે હાલો તમારા ઘરે જ આવતો કાનિયા કઈ છે મારા ઘરે કામ હતું શું કામ છે પુત્ર મરી ગયેલું પડ્યું હાલો તો નાખી દો તો લઈ જાઓ ઘરે કર નાખો ડ્રાઈવ ફ્રાઈ હાલો હાલો
સરપંચ ભાઈ નો રાખે બધું મારા માં નો આવે હું પછી નીરત આવી તમે પેલા આવીને ઉપાડી જાઓ તમે ઉપાડ્યો હું આ કામ પતાવતો હું પછી આવું હાલો બટન ખોલી કૂતરું પડતા બુસ્કોટ ને બધું કાઢી મૂક્યો હતો આખું વીખી નાખ્યું કૂતરા ને કાગડ આવે ને કાબે ગામ ને તમે રાળું પાડો ને એમ હું તમને કહું એ અહીંયા બધી થાય છે પેટમાં આવું નતું મેં થાયલું તો હવે શું કરશું શું કરશી ક્યાંય નથી હરખે ગામમાં જઈ હતો કોઈને ને વ્યવહાર માં જઈ હતો કોક કોક ભેગા થઈ જાય તો કેવાનું શું થાય કહી દો એ મને અમારી છૂટો કરો મારે નથી રહેવું સરપંચ મને કમેમ કરીને તમે ફોર્મ ભરીને સરપંચ બનાવ્યો હે અને તમે એ ફોર્મ રદ કરાવો મને જાવ સરપંચ માં પાંચ વર્ષ પૂરી આમના બે તો પાંચ વર્ષ પછી હે ને બીજો કોક ફોર્મ ભરશે ને એને આપણે મતદાન દેવડાવી કરાવી નાખશું બીજું શું હોય સારું હજી પાંચ વર્ષ હેરાન ખાવાનું આટલા થી માં આટલો હેરાન કર્યો કોઈ સંતોષ નથી અને હજી સફર પગી કે પાંચ વર્ષ સરપંચ માં રહેવાનું પાંચ વર્ષ મને હેરાન ના આંડલા કરી નાખે પણ હવે એક જ મારી પાસે રસ્તો છે ઘર મૂકીને લઈ જાવ ભલે ગામ હેરાન થાય સરપંચ ને ગોતાવા છે હાથમાં આવું તો કામ છીનશે ને એના કરતા ઘર મૂકી દો ઘર ના બે જ હેરાન થાય આખું ગામ તો મારી પાસે નહીં પડે અને હું તો હાઈઠા ગમે ને બીજા પગડો રહીશ ઓયડી ભાડે રાખીને આપણે બે કલાક થી ગોતી આખા ગામ માં ગોઈતા ગયા નથી નથી ખાવા પીવાનો અમારે શું કરવું બે માં દીકરો બે કલાક થી હેરાન
પેલા સરપંચ ને બે હાજર સરપંચ થાય તો કામ કરવું પડે તો કરવું પડે. પેલા સરપંચ બનાય જ નહીં ને, આઈને મોટા ઉપર સરપંચ બનાવ્યો તો કોને? એ મેં બનાવ્યા હતા મેં. એને બિચારાને તો નોતું જ બનવું, એને તો ખબર હતી કે આપણા ગામ વાળા કેવા છે. સરપંચ બન્યા ને તો આપણા ગામ વાળાને સપોર્ટ કરવાનો હોય. આ તો મતદાન કર્યું સરપંચ તો ગામ વાળાએ બનાવ્યા, પણ કામ ખાતના હિસાબે કેટલા હેરાન કરે છે. કોઈ વાતનો મારો ભાઈડો રહ્યો નહીં, નહીં ખાવા પીવાનો કે નહીં છે નહીં. અંતે મારો ભાઈડો અત્યારે વયો ગયો. એટલે જ કીધું છે કે જે કામ પરાણે કરાવો ને તો એનું પરિણામ આવું જ આવે. હેલો મિત્રો, જય માતાજી, હું છું કૃષ્ણ બે સુરફે કિશોરી. અત્યારે ચૂંટણીના દિવસો ચાલે છે અને મસ્ત મજાનો ભગેડીને સરપંચ બનાવ્યો છે અને મસ્ત મજાનો કોમેડી વિડીયો છે. એટલે કોમેડી વિડીયો લઈને આવ્યો છે અમારો આ વિડીયો. જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ ભગેડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.